નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણી વિડીયોમાં જોવાના છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રથમ પરીક્ષા બે હજાર વીસ એકવીસનું ધોરણ નવનું વિષય ગુજરાતી પ્રથમ ભાષા એક એટલે કે બે કલાક સમય છે અને કુલગુણ પચાસ છે તો મિત્રો આજે જે પેપર લેવામાં આવ્યું છે એ આજે પેપર લેવાયેલું છે એનું આ જ પેપર છે અને આ પેપર પૂછાયું હતું તો એ સો ટકા ઓરિજિનલ પેપર છે તો એનું આપણે સંપૂર્ણ સોરેશન વિડીયોમાં જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરી આપણે વિભાગ એથી જો તમારી સમક્ષ વિભાગ એ આપણે મૂક્યો છે એની અંદર પદ વિભાગ છે પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે એમાં પહેલાં જ કે ગોપાલ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર લખો તો વિદ્યાર્થી મિત્રો એનો આવશે શું હશે ગોપાલ બાટ એની આવશે નવલકથા શું છે નવલકથા આવશે બરાબર છે તો તમારે લખી દેવાનું ફટાફટ નવલકથા બરાબર છે બીજું જોઈએ કે ગાંધીજીની આત્મકથાનું નામ લખવાનું એ તો સામાન્ય પ્રશ્ન તો શું આવશે સત્યના પ્રયોગો શું આવશે સત્યના પ્રયોગો બરાબર છે આ પ્રશ્ન તમારી અંદર પૂછાયો હતો તો હવે તમારે જોવાનું છે કે તમે કેટલા પ્રશ્નો સાચા લખીને આવે છે તમારે લખવાનું છે જોઈએ બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો છો કે કાકીએ દવાખાનામાં માંગુ માટે કઈ કઈ ભલામો કરી હતી એ સીધો તમારે પ્રશ્નો લખી દેવાનો છે બીજું છાલ છોત્રોને ગોટલા પાઠમાં લખે કીડીઓ વિશે કેવી ચિંતા વ્યક્ત કરી અથવા તો દુર્લભ ભારતે જન્મ એવું કઈ લેખક શું સૂચવવા માગે છે તે સમજાવવા માંગે છે તમારે લખવાનું હતું હવે જોઈએ પ્રશ્ન નંબર ક જોઈએ કે નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખવાના છે એમાં લોહીની સગાઈ શિક્ષકની યથાર્થ અથવા તો છાલ છોત્રો અને ગોટલા પાઠમાં જ આપણને શું શીખવા મળે છે આ બે પ્રશ્નો તમારે અથવામાં લખવાના હતા જે બેઠા બેઠા આપેલા છે હવે વિભાગ બી જોઈએ કે પદ્ય વિભાગ તો નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવા છે વ્હાલાજીનું રૂપ હૃદય મોખાળી જગ્યા નીરખી નિરખી હરીએ તો આ પાઠ્યપુસ્તક ફટાફટ તમે નોંધી લેજો હવે જોઈએ વિભાગ બ જોઈએ તો બની નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપવાના હતા કે ગુરુજીના ગુરુકુંજી કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વણવાનો અથવા બીજો પ્રશ્ન છે કે પછી જે બોલી આ કાવ્યનો સાહિત્ય પ્રકાર અને તેને કવિનું નામ જણાવવાનું છે કાવ્યનો પ્રકાર સાહિત્ય પ્રકારને તેનું નામ જણાવવાનું જણાવવાનું છે તો તમારે ફટાફટ લખી લેવા છે બીજું કે એણે એણે બબ્બે તે કુળ ઉજાડીએ કાવ્ય પંક્તિ સમજાવવાની છે હવે જોઈએ અહીંયા કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે કે શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં અથવા તો કામ કરે છે તે કાવ્યના આધારે સમજીવીની અભિલાષા વર્ણવવાની છે આ પ્રશ્નો પૂછ્યા હતા હવે જોઈએ આપણે વિભાગ સી તરફ જઈએ વ્યાકરણ વિભાગ તો માગ્યા પ્રમાણે કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારા તો અહીંયા ગિરિધર જે આપ્યું છે તો પહેલાં જોઈએ ગિરિધર આ રીતે લખાશે ગિરિધર અને મંગુ આ રીતે લખાશે મંગુ બરાબર છે સોરી મંગુ નહીં મૂંઘુ લખ્યું છે મૂંગું તો ગીરધર આમ લખાશે ગીરધર બરાબર છે અને મૂંગું આ રીતે લખાશે મૂંગું બરાબર છે આપણે લખ્યા છે બીજ જોઈએ કે નીચે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડવાનું ક્ષમા શબ્દ આપ્યો છે તો એના ધ્વનિ આ રીતે છૂટા પડશે કઈ રીતે પડશે તો પહેલાં આવશે ક આવશે આ રીતે ક વત્તા શ વત્તા અ વત્તા મ વત્તા આ આ રીતે છૂટા પડશે બરાબર છે હવે જોઈએ આગળ જોઈએ પ્રશ્ન કે નીચેના પ્રશ્નમાંથી ત્રીજો કે નીચેના વાક્યમાં ઘાટા અક્ષરે આપેલી સંજ્ઞાનો પ્રકાર તો અહીંયા તુલસી શ્યામ આપ્યો છે તો એ જવાબ આવવાનો માર્ગ ધોરી માર્ગ છે તુલસી શ્યામે શું આવશે તુલસી શ્યામ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે કેવી છે વ્યક્તિવાચક કેવી છે વ્યક્તિવાચક સંજ્ઞા છે વ્યક્તિવાચક સંજ્ઞા બરાબર છે આ તમારે લખવાની વ્યક્તિવાચક સંજ્ઞા બરાબર છે આગળ જોઈએ કે નીચેના વાક્યમાંથી વિશેષણ રૂપિ પ્રકાર લખવાનો છતો બે ચાર છતો બે ચાર બી ખાતો બરાબર છે એમાં શું આવશે બે ચાર એ કેવી છે સંખ્યા વાચક કેવી છે સંખ્યા વાચક સંખ્યાવાચક વિશેષણ બરાબર આજે તમારે લખવાનું છે સંખ્યાવાચક વિશેષણ આગળ જોઈએ નીચેના શબ્દોની સંધિ છૂટી પણ ગણેશ તો શું આવશે ગણવત્તા ઈશ આ રીતે આવશે ગણવત્તા ઈશ બીજી છે પવન તો શું થશે પોવત્તા અન્ન પવન તો પોવત્તા અન્ન આ રીતે બંને છૂટી પડશે ત્યારબાદ આગળ જોઈએ કે નીચેના શબ્દોના સમાધિ શબ્દ વિલક્ષણ તો વિલક્ષણ એટલે અસાધારણ કેવું થાય અસાધારણ અસાધારણ બરાબર છે અને અસાધારણ ત્યારબાદ સંપદા એટલે શું થાય સંપદા એટલે સંપત્તિ આ રીતે સંપત્તિ આ રીતે તમે લખી શકો ત્યારબાદ આગળ જોઈએ આપણે કે નીચેના શબ્દને કયો પ્રત્યે લાગે છે તે સમજાવ સમજુ તો અણ સમજુનો પહેલાં કયો પ્રત્યે લાગે છે તો અણ લાગે છે એટલે કે પૂર્વ પ્રત્યે એને કહેવાય કહેવાય પૂર્વ પ્રત્યય ત્યારબાદ લેખક આપ્યો છે એને કય પ્રત્ય લાગ્યો છે તો ક પ્રત્યય એટલે કે પરપ્રત્યય પર પ્રત્યય બરાબર શાહથી લાગેલા છે ત્યારબાદ આગળ જોઈએ નીચેના વાક્યમાંથી સર્વનામ સુધી લખવાનું છે તલાલામાં હું કેરીના સોદા માટે ગયો તો કોણ ગયું હું તો હું આવશે નામની જગ્યાએ સર્વનામ હું એ સર્વનામ છે તો પનારે પડવું એટલે કે પનારે પડું એનો મતલબ શું થાય ઈચ્છા સાથે રહેવું એટલે કે પણ આપણું ઈચ્છા ના હોય તો એની સાથે જોડાઈ જવું બરાબર છે કેવું ઈચ્છા સાથે રહેવું આવું થઈ શકે ઈચ્છા સાથે રહેવું બરાબર છે રીતે તમે નોંધી શકો ત્યારબાદ જોઈએ આગળ આપણે કે નીચેના શબ્દો માટે એક શબ્દ આપો તો પરણથી વખતે કન્યાને પરિવારનું વસ્ત્ર એને શું કહેવાય તો પાનેતર શું કહેવાય પાનેતર એમ તમે લખી શકો હવે જે વિભાગ ડી જોઈએ કે અર્ધગ્રહણ અને લેખન તો નીચેની આપેલી વિચાર વિસ્તાર શકવાનું છે કયો છે કે ગમે ના શૈશવે ખેલ યૌવનના પરાક્રમ સાદ સાધુતા નહિવાર વાદક કે વ્યર્થ જે જિંદગી ક્રમ અથવા તો પારાસ એ જ એ જ આ બંનેના લખવાના હતા બીજું બસ જે વિદ્યાર્થી જીવનમાં યોગ અને રમતનું મહત્વ સમા પત્ર તમારે વિતરણ લખવાનો અથવા તો તમારી શાળામાં યોજાયેલ સ્વયં શિક્ષક દિનની ઉજવણી અહેવાલ હતા સ્વા લખવાનું છે નીચેનો ગ્રધ્યક્રમમાં તેનો પ્રશ્નો આપવાના ગાધ્યક્રમ તમે વાંચી લીધો છે એના પ્રશ્નો જવાબ પણ તમારે આપેલા પ્રશ્નો એકદમ ઇઝી હતા બરાબર છે એકદમ સહેલા હતા અહીંયા કાવ્ય આપી છે એના આધારે પણ તમારે અહીંયા પ્રશ્નો લખવાની પણ એકદમ ઇઝી હતા અને ત્યારબાદ બસો શબ્દોમાં નિબંધ લખવાનો નિબંધ તો મોબાઈલ ઇન્ટરનેટ લાભો અથવા તો દીકરીનો વાનુદરિયો બંને નિબંધ લખવાના હતા જો આ રીતે આપણે પેપર સોલ્યુશન પૂરું કરીશું જો વિડીયો ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર જરૂર કરજો બરાબર છે વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો દિવથી ખૂબ ખૂબ આભાર માનું છું